गुड मॉर्निंग स्टूडेंट, आज आप पांचमा चेप्टर अंदर नवमो लेक्चर अपने धीमे धीमे पूर्ण करने तरफ जाइ रिया छे। तो गई काल लेक्चर अंदर आप पर्णनी अंदर बे प्रश्नों की चर्चा करी गया। क्या बे प्रश्नों की चर्चा करी गया? तो कि एक तो पर्णनी अंदर शिरा विन्यास अने बीजो प्रश्न चर्चा करी पर्णना प्रकारों। तो तमने थोड़ू पर्ण याद करी दो, मूल ने प्रकांड करता पर्ण बहु महत्व है, बराबर। एट पर्णनी अंदर बराबर प्रश्नों लखजो अने बराबर आ प्रश्नों तमे तैयार करजो। तो लाक्षणिक पर्णनी रचना जोई गया, एमना पछी छेल्ला लेक्चर नी अंदर पर्णनी अंदर शिरा विन्यास नी वात करी। तो के लाक्षणिक पर्णनी अंदर शिरा ने शिरिका नी जे गोठवणी छे एने आपणे शुं नाम आपीए छीए? शिरा विन्यास। शिरा विन्यास नी अंदर चर्चा करी गया कि भाई बे प्रकारना शिरा विन्यास होय, का तो समांतर गोठवाय का तो झालाकार गोठवाय। जो शिरा ने शिरिका नी गोठवणी आम एक बीजा ने समांतर गोठवाय तो समांतर शिरा विन्यास छे, अने जो शिरा ने शिरिका नी गोठवणी एक बीजा ने जोड़ाई ने जाड़ा स्वरूपे गोठवाय तो जालिकामय शिरा विन्यास छे, जालाकार शिरा विन्यास छे। एमना जी आगळ चर्चा करी गया पर्णोना बे प्रकार, सादु पर्ण ने संयुक्त पर्ण। सादा पर्णनी वात करी के जो पर्णनु छेदन मध्य शिरा सुधी अड़केलू न होय तो एमने आपणे शुं नाम आपीए छीए? सादु पर्ण, सिम्पल लीफ, बराबर। अने जो पर्णनु छेदन मध्य शिरा सुधी अड़केलू होय तो एमने नाम आपीए छीए संयुक्त पर्ण। संयुक्त पर्णमां बे प्रकारोनी चर्चा करी, पिच्छाकार संयुक्त पर्ण अने पंजाकार संयुक्त पर्ण। तो कि अक्ष पर पर्णों के पर्णिकानी गोठवणी थाय तो पिच्छाकार, अने एक कोई चोक्कस बिंदु पर गोठवणी थाय तो पंजाकार। पिच्छाकारनी अंदर लीमड़ानी वात करी अने पंजाकारमां सीमड़ानी वात करी। हवे आजे आपणे आगळ पर्णनी अंदर चर्चा करिए तो पर्णना जेटला पण प्रश्न आपणे भणी गया ए तमे बराबर लख्या हशे, बराबर। हवे आजे आपणे आगळ पर्णनी अंदर पर्णोनी गोठवणी केम थाय एनी चर्चा करिए। तो आगळनो तमने प्रश्न आवशे पर्ण विन्यास समझाओ, એટલે આગળનો પ્રશ્ન લખજો તમે, પર્ણ વિન્યાસ સમજાવો, પ્રશ્ન પાડજો પર્ણ વિન્યાસ સમજાવો। ચલો મિત્રો, મેં તમને કાલે પણ કીધું હતું કે વિન્યાસ એટલે શું, બરાબર, પર્ણ વિન્યાસ એટલે શું સમજાવો। હવે મેં તમને કાલે કીધું હતું કે ભાઈ વિન્યાસ એટલે ગોઠવણી, વિન્યાસ એટલે શું થશે મિત્રો? ગોઠવણી। કાલે આપણે શિરા વિન્યાસ જોયું, શિરાઓની ગોઠવણી। આજે આપણે વિન્યાસ તો જોવાનું છે, પણ કોનો વિન્યાસ જોવાનો છે? પર્ણનો। તો કાલે શિરાની ગોઠવણીને શિરા વિન્યાસ કીધું હતું, તો આજે પર્ણની ગોઠવણીને શું કહેશું? પર્ણ વિન્યાસ। હવે આ ટોપિક છે ને, એમની અંદરથી તમારે ઉદાહરણો ખાસ યાદ રાખવાના, બરાબર। નીટના પેપરોની અંદર ઉદાહરણો પૂછાય છે કે ભાઈ એકાંતરિત પર્ણ વિન્યાસનું નીચેનામાંથી કયું ઉદાહરણ સાચું છે। તમે ઉદાહરણો અને આકૃતિઓ બંને બરોબર યાદ રાખજો, આકૃતિઓ પરથી તમને લખાણ લખી શકો અને લખાણ પરથી તમે આકૃતિઓ દોરી શકો, પણ ઉદાહરણો તમારે ખાસ નોટ કરવાના છે, બરાબર। ચલો હવે વાત કરીએ છીએ પર્ણ વિન્યાસ એટલે શું। ચલો સૌથી પહેલાં આ પર્ણ વિન્યાસની વ્યાખ્યા લખીએ કે ભાઈ પર્ણ વિન્યાસ કોને કહી શકીએ। તો પર્ણ વિન્યાસની વ્યાખ્યા લખજો બરોબર બધા, કે પ્રકાંડ કે શાખા પર, પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીની, પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીની ભાતને પર્ણ વિન્યાસ કહે છે। ચલો વ્યાખ્યા તમને એકદમ સરળ રીતે સમજાઈ જઈ છે, બરાબર। પ્રકાંડ કે શાખા પર એટલે કાં તો પર્ણોની ગોઠવણી પ્રકાંડ પર થાય અને કાં તો પર્ણોની ગોઠવણી પ્રકાંડની કોઈ શાખા પર થતી હોય। તો કે પર્ણ કે સોરી પ્રકાંડ કે શાખા પર પર્ણની ગોઠવણીની જે ભાત, જે ડિઝાઇન જોવા મળે છે એમને શું નામ આપીએ? પર્ણ વિન્યાસ। વ્યાખ્યા ખ્યાલ પડી ગઈ? ઓકે, બરાબર। પર્ણ વિન્યાસ કોને કહી શકાય? પ્રકાંડ કે શાખા પર પર્ણોના ગોઠવણીની ભાતને શું કહેવાય છે? પર્ણ વિન્યાસ। ચલો આગળ વાત કરીએ પર્ણ વિન્યાસના પ્રકારો વિશે
કે કઈ કઈ ભાત જોવા મળે, કેવી કેવી ગોઠવણી જોવા મળે. તો કે પર્ણવિન્યાસના ત્રણ પ્રકારો છે. તો પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણી કેટલા પ્રકારે થાય છે મિત્રો? ત્રણ પ્રકારે. ચલો પહેલો પ્રકાર છે ને એને કહેવાનું છે એકાંતરિત વિન્યાસ. કેવો પર્ણવિન્યાસ? એકાંતરિત પર્ણવિન્યાસ. ચલો બીજો પ્રકાર છે ને એમને નામ આપવાનું છે સન્મુખ પર્ણવિન્યાસ. શું નામ આપશું? સન્મુખ પર્ણવિન્યાસ. પર્ણવિન્યાસ એટલે શું? પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણી. અને ત્રીજો પ્રકાર છે ને એને કહેવાનું છે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. શું કહેશું? ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. ચલો તમને ત્રણ પ્રકારોની વાત કરશું. તો પહેલો પ્રકાર છે એકાંતરિત પર્ણવિન્યાસ, બીજો પ્રકાર છે સન્મુખ પર્ણવિન્યાસ, અને ત્રીજો પ્રકાર છે ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. ઓલમોસ્ટ તમને નામ પરથી ખ્યાલ પડી જશે. પર્ણવિન્યાસ તો તમને આઈડિયા આવી ગયા કે ભાઈ પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણી. એકાંતરિત, એકાંતરિત એટલે કે એક પછી એક. તો એકાંતરિતમાં પર્ણોની ગોઠવણી કેમ થાય છે? એક પછી એક. સન્મુખ, સન્મુખનો મતલબ થાય છે સામ સામે. તો આમાં તમને ખ્યાલ પડી જાય પર્ણોની ગોઠવણી કેમ થાય છે? સામ સામે. આમ સામ સામે પર્ણોનું નિર્માણ થાય. ભ્રમિરૂપ, ચક્રાકાર. તો ચક્રાકાર પર્ણોની ગોઠવણીને શું કહેશું? ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. ખ્યાલ પડી જાય? આવે છે ને આઈડિયા? બરાબર બરાબર. ચલો એકાંતરિત પર્ણવિન્યાસ વ્યાખ્યા લખું છું. એકાંતરિત પર્ણવિન્યાસની જો પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણી એક પછી એક, અથવા તો સીધું લખવાનું પર્ણોની ગોઠવણી એકાંતરિત થતી હોય. એકાંતરિતનો મતલબ યાદ રાખવાનો એક પછી એક, બરાબર. એકાંતરિત થતી હોય તો તેને શું કહેવાય? એકાંતરિત પર્ણવિન્યાસ. તો બીજો મુદ્દો યાદ રાખવાનો કે તેમાં એક ગાંઠ પરથી એક જ પર્ણનું નિર્માણ થાય છે. તો આવો પર્ણવિન્યાસ કયો થયો? એકાંતરિત પર્ણવિન્યાસ. પર્ણનું નિર્માણ હંમેશા પ્રકાંડની ગાંઠ પરથી થાય, આવું આપણે આગળ ભણી ગયા. પણ જો એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવતું હોય અને એક પછી એક પર્ણો એવી રીતે ઉદ્ભવતા હોય તો આવો પર્ણવિન્યાસ કયો થયો? એકાંતરિત પર્ણવિન્યાસ. જોજો મિત્રો, આકૃતિ ડ્રો કરું છું. આ મારી પાસે કોઈ પ્રકાંડ કે પ્રકાંડની શાખા છે, બરાબર. પ્રકાંડ કે શું છે? પ્રકાંડની શાખા છે. આપણી પાસે આ એક પ્રકાંડ કે પ્રકાંડની શાખા છે. હવે શું કીધું? એકાંતરિત ગોઠવણી, એક ગાંઠ પરથી એક જ પર્ણ. એટલે એક ગાંઠ અહીંયા છે, એક ગાંઠ અહીંયા છે. આમ આગળ હશે, બરાબર. હવે એક પછી એક આપણે ગોઠવણી કરીએ કે ભાઈ એક પછી એક ગોઠવણી કેવી રીતે થશે? તો જોજો કેવી રીતે થાય. તો કે એક પર્ણ અહીંયાથી આમ ઉદ્ભવ્યું. પર્ણ બરાબર યાદ રાખજો, એક પછી એક ગોઠવણી. તો બીજું પર્ણ આમ નહીં ઉદ્ભવે, આ બાજુ ઉદ્ભવશે. એટલે બીજું પર્ણ આ બાજુ ઉદ્ભવ્યું, બરાબર. તો ત્રીજું પર્ણ પાછું અહીંયા ઉદ્ભવશે. તો ગોઠવણી કેમ થઈ છે વિદ્યાર્થી મિત્રો? એક પછી એક. ચોથું પર્ણ અહીંયા ઉદ્ભવે. આકૃતિ તમને ખ્યાલ પડી જાય છે, બરાબર. આકૃતિ પરથી પણ તમે લખાણ લખી શકો. ત્રીજું પર્ણ પાછું આ બાજુ ઉદ્ભવ્યું,
બરાબર. આમ આગળ આગળ પર્ણોની ગોઠવણી થતી જશે. તો આમ આગળ આગળ જો કોઈ પર્ણોની ગોઠવણી થાય તો અમને શું નામ આપીએ? એકાંતરિત પર્ણ વિન્યાસ. શું નામ આપીએ? એકાંતરિત પર્ણ વિન્યાસ. એક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવે? એક જ. પણ કેમ ઉદ્ભવે? એક પછી એક, એક આ બાજુ, 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 એક પછી એક ઉદ્ભવે. તમે આકૃતિ પરથી જોઈ શકો અને તમારી બુકની અંદર પણ આકૃતિઓ આપી છે. આવું કેમાં જોઈ શકાય? તો આમના ઉદાહરણ યાદ રાખવાના. તો કે આવું જાસૂદમાં જોઈ શકાય, આવું રાઈ વનસ્પતિમાં જોઈ શકાય, આવું સૂર્યમુખીમાં જોઈ શકાય, આવું ચીની ગુલાબમાં જોઈ શકાય. બરાબર. તો એકાંતરિત પર્ણ વિન્યાસના ચાર ઉદાહરણો યાદ રાખશું. જાસૂદ છે, રાઈ છે, સૂર્યમુખી છે અને ચીની ગુલાબ. કયું ગુલાબ? ચીની ગુલાબ. આકૃતિ તમને ખ્યાલ પડી જાય. કોની આકૃતિ છે? એકાંતરિતની. કોની આકૃતિ છે? એકાંતરિતની. રેડી? ખ્યાલ પડી ગયો? તો પહેલો પ્રકાર પૂરો. ફરીથી યાદ કરાવું, પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીની જે ભાત જોવા મળે આ ભાતને શું કહેવાય છે? પર્ણ વિન્યાસ. પર્ણ વિન્યાસના કેટલા પ્રકારો જોઈ શકાય? ત્રણ પ્રકારો હોઈ શકે. એકાંતરિત હોય, કાં તો ષણમુખ હોય અને કાં તો ભ્રમિરૂપ હોય. જો એકાંતરિત પર્ણ વિન્યાસ હશે તો એક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવશે? એક જ. એક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવશે? એક જ. પણ કેમ ઉદ્ભવશે? તો કે અલ્ટરનેટ, એક પછી એક. કેમ ઉદ્ભવશે? એક પછી એક, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ, એક આ બાજુ. એમને શું કહેવાનું? એકાંતરિત. અલ્ટરનેટ પર્ણ વિન્યાસ થયો એક પછી એક. આવું કેમાં જોવા મળશે? તો કે એક તો જાસૂદ છે, બીજું રાય છે, ત્રીજું સૂર્યમુખી અને ચોથું ચીની ગુલાબ. તો આ વાત કરી છે એકાંતરિત પર્ણ વિન્યાસની. ચાર ઉદાહરણો યાદ રાખજો. જો તમને એકાંતરિત પર્ણ વિન્યાસમાં જાસૂદનું ઉદાહરણ આપ્યું છે, આપ્યું છે ને, મારી પાસે બોરસલીનું એક પર્ણ છે, હું તમને બતાવું છું એકાંતરિત પર્ણ વિન્યાસ. જો જો મિત્રો, તમારે જાસૂદ જોવાનું, તમારા ઘરની આજુબાજુ જાસૂદ હોય તો જાસૂદ જોવાનું. હું તમને બોરસલી દેખાડું. જો આ મારી પાસે એક પ્રકાંડની શાખા છે, બરાબર. જો જો પછી સુધી એક ગાંઠ અહીંયા હતી, ત્યાંથી પર્ણ મેં તોડી લીધું છે. એક ગાંઠ અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે, દેખાય છે. તો જો એક પર્ણ અહીંયાથી ઉદ્ભવ્યું તો બીજું પર્ણ એની સામેની બાજુએથી અલ્ટરનેટ ઉદ્ભવ્યું, ત્રીજું પર્ણ અહીંયા હશે જે તૂટી ગયું, તો ચોથું પર્ણ અહીંયાથી ઉદ્ભવ્યું, પાંચમું અહીંયાથી, છઠ્ઠું અહીંયાથી. તો આવો આવો પર્ણ વિન્યાસ છે એક પછી એક. આને શું કહેવાનું? એકાંતરિત. તમે જાસૂદમાં જોજો, બરાબર. જાસૂદ હોય તમારી ઘરે, તમે જાસૂદમાં જોઈ શકો. આ પણ જોઈ શકાય છે. જો એક ગાંઠ પરથી એક, એમની સામેની બાજુએ બીજી ગાંઠ પરથી બીજું, અહીંયા ત્રીજું હશે. તો આમ એક પછી એક ઉદ્ભવે તો એમને આપણે શું નામ આપીએ છીએ? એકાંતરિત પર્ણ વિન્યાસ. ચલો હવે વાત કરીએ સન્મુખ પર્ણ વિન્યાસની, બરાબર. બીજો પર્ણ વિન્યાસ સન્મુખ પર્ણ વિન્યાસ. ચલો સન્મુખ પર્ણ વિન્યાસમાં શું થાય? તો કે પ્રકાંડની, પ્રકાંડની એક ગાંઠ પરથી, એક ગાંઠ પરથી બે, બે સામ સામે, બરાબર, બે સામ સામે, અથવા તો એવું લખવાનું એક ગાંઠ પરથી એક જોડી, એક જોડ પર્ણ, પછી કૌંસમાં લખવાનું. કેમ ગોઠવાય? તો કે સામ સામે. કેમ ગોઠવાય? સામ સામે. એક ગાંઠ પરથી બે પર્ણોનું નિર્માણ થાય. એક જોડી એટલે કેટલા પર્ણો? બે પર્ણો, બરાબર. સામ સામે ગોઠવાય તો આવા પર્ણ વિન્યાસને શું કહેવાનું? સન્મુખ પર્ણ વિન્યાસ. યાદ રાખજો, પ્રકાંડની એક ગાંઠ પરથી બે પર્ણ અથવા તો એક ગાંઠ પરથી એક જોડી ઉદ્ભવે, બરાબર. એક ગાંઠ પરથી એક જોડી અથવા તો બે પર્ણ સામ સામે ઉદ્ભવે તો આને શું નામ આપીએ છીએ? તો કે સન્મુખ પર્ણ વિન્યાસ. જો તમને આકૃતિમાં સમજાવું કેમ ઉદ્ભવે, તો કે આ પ્રકાંડ કે કોઈ શાખા છે,
હવે તો તમને આકૃતિ ખ્યાલ પડી ગઈ બરાબર, પણ છતાં પણ આપણે ડ્રો કરીએ છીએ. તો કે આ પ્રકાંડ કે કોઈ શાખા છે, આ એમની ગાંઠ છે બરાબર, આ એમની આવેલી ગાંઠ છે. ચલો હવે શું કીધું, આમાં શું હતું, એક પછી એક ઉદ્ભવતું હતું, આમાં એક ગાંઠ પરથી એક જોડી અથવા તો કેટલા એક જોડી એટલે બે પર્ણ ઉદ્ભવે, પણ કેમ ઉદ્ભવે, સામ સામે, જો જો સામ સામે ઉદ્ભવે, એટલે એક પર્ણ અહીંયાથી નિર્માણ પામ્યું તો બીજું પર્ણ એ જ ગાંઠ પરથી સામ સામે એમની સામેની બાજુએ નિર્માણ પામે, બીજું પર્ણ બીજી ગાંઠ પરથી નિર્માણ પામ્યું તો પાછું એમની સામેની બાજુએ એક પર્ણ નિર્માણ પામે, ત્રીજું પર્ણ અહીંયાથી નિર્માણ પામ્યું તો પાછું ચોથું પર્ણ એમની સામેની બાજુ, યાદ રાખવાની હો, સામ સામે ગોઠવણી થાય અને જોડીમાં હોય. જોડીમાં એટલે કે કેટલા પર્ણ હોય, એકમાંથી બે, એક ગાંઠમાંથી કેટલા પર્ણ, બે પર્ણ, જોડીમાં ઉદ્ભવે. કેમ ઉદ્ભવે, જોડીમાં. ચલો તમને આઈડિયા આવી ગયો, આવી ગયો ને આઈડિયા, કેમ પર્ણનું નિર્માણ થયું, એક ગાંઠમાંથી બે પર્ણ, એક ગાંઠમાંથી કેટલા પર્ણનું નિર્માણ થયું, બે પર્ણ. બેનું નિર્માણ થાય, એક ગાંઠ પરથી એક જોડીનું નિર્માણ થાય છે, પણ પાછું એ યાદ રાખવાનું કેમ થાય છે, સામ સામે, કેમ થાય છે, સામ સામે. આવું કેમાં જોવા મળે, તો આમના ઉદાહરણ યાદ રાખવાના, તો કે આવું છે ને એક તો આંકડામાં જોવા મળે, એટલે આંકડો, કેલોટ્રોપિસ પ્રોસેરા, આંકડો, અને બીજું છે ને જામફળ. બીજું કેમાં જોવા મળે, જામફળ. તમે બે જોઈ હશે, આંકડો વનસ્પતિ પણ જોઈ અને જામફળ પણ જોઈ. એક ગાંઠ પરથી બે પર્ણ ઉદ્ભવે સામ સામે બરાબર, એક ગાંઠ પરથી બે પર્ણ ઉદ્ભવે છે સામ સામે. જો મારી પાસે આંકડો છે, આંકડો તમને બતાવું છું, આપણે અહીંયા શું લખ્યું, એક ગાંઠ પરથી બે પર્ણ, પણ કેમ હોવા જોઈએ, સામ સામે, એટલે એક બે, એક બે જોડીમાં. તો ઉદાહરણમાં મેં તમને કીધું આંકડો, તમે આંકડો જોઈ શકો, આ શું કહેવાનું, પ્રકાંડ કે શાખા. અહીંયા એક ગાંઠ છે, અહીંયા એક ગાંઠ છે, અહીંયા એક ગાંઠ છે, એટલે જો બે પર્ણ આમ ઉદ્ભવ્યા તો પાછા બીજા બે પર્ણ સામ સામે ઉદ્ભવ્યા, બીજા બે પર્ણ સામ સામે ઉદ્ભવ્યા તો બીજા બે પર્ણ, તમે જોઈ શકો છો, ક્લિયર બરાબર, ખ્યાલ પડે છે ને. બીજું મારી પાસે હજી એક છે કરંજ, જો આમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકશો બરાબર, જો એક ગાંઠ પરથી બે પર્ણ દેખાય છે, દેખાય છે ને મિત્રો તમને, સામ સામે એક ગાંઠમાંથી બે પર્ણો દેખાય છે. તો આ વાત કરી છે સન્મુખ પર્ણ વિન્યાસની, કયા પર્ણ વિન્યાસની વાત કરી છે, સન્મુખ પર્ણ વિન્યાસની. ચલો હવે વાત કરીએ ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ, એટલે ત્રીજા પ્રકારની ચર્ચા કરીએ ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. જો જો ભ્રમિરૂપ પર્ણ વિન્યાસમાં કેવું થાય, તો કે પ્રકાંડની, પ્રકાંડની એક ગાંઠ પર, એક ગાંઠ પર એક કરતા, એક કરતા વધારે પર્ણો ઉદ્ભવે અને અને ચક્રાકાર ગોઠવાય. કેમ ગોઠવાય, ચક્રાકાર ગોઠવાય તો તો આવા પર્ણ વિન્યાસને શું કહેવાય, ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ. જો એકાંતરિતમાં એક ગાંઠ પરથી કેટલા પર્ણ હતા, એક જ, સન્મુખમાં એક ગાંઠ પરથી કેટલા પર્ણ ઉદ્ભવે, બે પર્ણો, કેટલા પર્ણ ઉદ્ભવે, બે, એટલે એક જોડી, અને ભ્રમિરૂપમાં એક ગાંઠ પરથી એક કરતા વધારે, એક ગાંઠ પરથી એક કરતા વધારે, પણ કેમ ગોઠવાય, ચક્રાકાર, કેમ ગોઠવાય, ચક્રાકાર, તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહેવાય. ચલો જોઈએ કેમ ગોઠવાય, તો કે આપણી પાસે કોઈ પ્રકાંડ કે શાખા છે, આગળ જેમ વાત કરી એમ જ અહીંયા વાત કરવાની છે બરાબર. પ્રકાંડ કે કોઈ શાખા છે, આ એમની પર એક ગાંઠ અહીંયા છે, એક ગાંઠ અહીંયા છે, એક ગાંઠ અહીંયા છે. હવે એક વાત તમને ક્લિયર કરી દઉં કે જેમાં ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ જોવા મળતો હોય ને એમાં આંતરગાંઠનું પ્રમાણ વધારે હોય. આંતરગાંઠ એટલે શું, બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર, અવકાશ તો મોટો હોય, બે ગાંઠ વચ્ચેનો અવકાશ કેવો હોય, મોટો હોય. કેમાં, તો કે જેમાં ભ્રમિરૂપ પર્ણ ઉદ્ભવતા હોય. ચલો કેમ પર્ણ ઉદ્ભવે એની વાત કરીએ બરાબર, ભ્રમિરૂપ પર્ણ કેમ ઉદ્ભવે એની વાત કરીએ. એક ગાંઠ પરથી એક કરતા વધારે, ચલો આ એક ગાંઠ છે, એક પર્ણ અહીંયાથી ઉદ્ભવ્યું, બીજું અહીંયાથી,
ત્રીજું અહીંયાથી, બરાબર, ચોથું પર્ણ અહીંયાથી, પાંચમું અહીંયાથી, છઠ્ઠું અહીંયાથી, સાતમું અહીંયાથી. ચલો આવા પર્ણ ઉદભવે ચક્રાકાર. પાછી બીજી ગાંઠ પરથી વાત કરીએ તો કે એક પર્ણ, આ બીજું પર્ણ, આ ત્રીજું પર્ણ. ચલો આકૃતિ બરાબર જોજો. આ ચોથું પર્ણ, પાંચમું, છઠ્ઠું અને એક પર્ણ આમ ઉદભવ્યું. ચલો તમે આકૃતિ પરથી જોઈ શકો. હજી આગળ વાત કરીએ તો હવે ટોચના ભાગ તરફ જઈએ છીએ. બધામાં ચક્રાકાર પર્ણનું નિર્માણ થાય. કેવા પર્ણનું નિર્માણ થાય? ચક્રાકાર રીતે, બરાબર. આવું ઉદ્ભવતું હોય તો આવા પર્ણવિન્યાસને શું કહેવાનું? ભ્રમિરૂપ. શું કહેવાનું? ભ્રમિરૂપ. આવું કેમાં જોવા મળે? તો આવું એક ઉદાહરણ યાદ રાખવાનું છે. સપ્તપર્ણી, જેમના પર સાત પર્ણોની ગોઠવણી થતી હોય, સપ્તપર્ણી. ચક્રાકાર. આ શું થયું? સન્મુખ. આકૃતિની નીચે નામ લખવાના. શું થયું? સન્મુખ. તો આ પ્રશ્નમાંથી આકૃતિ, વ્યાખ્યાઓ અને શું યાદ રાખશું? ઉદાહરણો ખાસ, બરાબર. ફરીથી એકવાર તમને સમજાવું છું આખો પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન, એમસીક્યુમાં વારંવાર પૂછાતો પ્રશ્ન. પર્ણવિન્યાસ એટલે શું? સમજાવો. તો કે પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીની ભાત, બરોબર. ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો. પ્રકાંડ કે શાખા પર પર્ણોની ગોઠવણીની ભાત, આમને શું કહેવાનું? પર્ણવિન્યાસ. વિન્યાસનો મતલબ શું થયો મિત્રો? ગોઠવણી. વિન્યાસ શું થયું? ગોઠવણી. કોની ગોઠવણી? પર્ણોની ગોઠવણી. હવે પર્ણો અલગ અલગ રીતે ગોઠવાણા તો એમની ભાતે જુદી જુદી થાય છે. તો આવી ભાતના ત્રણ પ્રકારોની ચર્ચા કરી. તમારે પણ લખવાનું. એકાંતરિત પર્ણવિન્યાસ, સન્મુખ પર્ણવિન્યાસ ને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ. સિમ્પલ લખવાનું. શું લખવાનું? તો કે જો પ્રકાંડની ગાંઠ પરથી, એક ગાંઠ પરથી એક જ પર્ણનું નિર્માણ થાય, પરંતુ એક પછી એક થાય, તો આવા પર્ણવિન્યાસને એકાંતરિત પર્ણવિન્યાસ કહેવાય. આકૃતિ ડ્રો કરવાની એક પછી એક. ઉદાહરણમાં શું યાદ રાખશું? ખાસ એમસીક્યુ માટે, બરાબર. એમસીક્યુ માટે તમને જોડકામાં પૂછાશે ઉદાહરણો. તો કે એકાંતરિતમાં જાસૂદ છે, રાઈ છે, સૂર્યમુખી છે અને ચીની ગુલાબ છે. સન્મુખમાં શું લખવાનું? પ્રકાંડની એક ગાંઠ પરથી બે પર્ણોનું નિર્માણ થાય, પણ કેમ થાય? સામ સામે થાય, તો એને સન્મુખ પર્ણવિન્યાસ કહેવાય. ઉદાહરણમાં શું યાદ રાખશું? આંકડો અને જામફળ આકૃતિ ડ્રો કરવાની. ભ્રમિરૂપમાં પ્રકાંડની એક ગાંઠ પર એક કરતાં વધારે પર્ણો ઉદ્ભવે, પરંતુ એ ચક્રાકાર ગોઠવાય, તો એને ભ્રમિરૂપ કહેવાય. આવું ઉદાહરણ સપ્તપર્ણીને એની આકૃતિ. ખ્યાલ પડી ગયો તમને? તો આજે એક જ પ્રશ્ન આપણે તૈયાર કરશું. આજે આપણે એક જ પ્રશ્ન તૈયાર કરશું, કેમ કે મહત્વનો છે. મેં પણ એક જ પ્રશ્ન તમને સમજાવ્યો, તમારે પણ એક જ પ્રશ્ન સેટ નોટમાં લખવાનો, બરાબર. પણ લખીને તૈયાર કરવાનું, આકૃતિ સાથે, ઉદાહરણો સાથે, યાદ રાખવાનો. એક બે દિવસમાં હું તમારું હોમવર્ક છે ને મગાવીશ, એટલે બરાબર લખીને તૈયાર રાખજો, બરાબર. કેમ કે 7-8 લેક્ચર થઈ ગયા છે. હવે આપણે આવતા લેક્ચરમાં ફરી પર્ણના રૂપાંતરણો એટલે પર્ણોમાં હજી આગળ આપણે ચર્ચા કરશું. આપણું પર્ણ હજી બાકી છે, બરાબર. તો આજનો એક પ્રશ્ન વ્યવસ્થિત રીતે તમારે ઉતારી લેવાનો.